नमस्कार दर्शक मित्रों, वीटीवी ना चूंटणी लक्षी विशेष कार्यक्रम बैठक बोले छमा स्वागत आपनु हुजनक। मंगलवारे अपने अमदावाद शहर नी वेजलपुर विधानसभा बैठक अने अमदावाद ग्राम्य नी दस्कुर बैठक जोई हती। दर्शक मित्रों, आजे बात करीशु सौराष्ट्र नी बे बैठकों नी, जेमा एक जसदन विधानसभा बैठक छे अने बीजी गोंडल विधानसभा बैठक छे। दर्शक मित्रों, बैठक बोली छे कार्यक्रम में गई काले अपने अमदावाद शहर की वेजलपुर बैठक की बात करी थी, जेमा वेजलपुर ना संभवित उम्मीदवारों में रमण कपूर अपक्ष तरीके जंग में उतरे तेवी बात करी थी। आंगे रमण कपूर एक स्पष्टता करी छे, तेमनुं कहेवुं छे के तेवो कोई पण राजकीय पक्ष साथे रहीने चूंटणी जंग में उतरशे। આની અંદર જે આપણે કાલે તમે એક વાત કરી કે ભાઈ હું કદાચ અપક્ષમાંથી બી ચૂંટણી લડી શકું છું, તો સૌથી પહેલા આપણા માધ્યમથી જો આપણા દર્શક મિત્રો છે એમને, ઇનફેક્ટ અમારા જે સમર્થકો છે એમને, ઇવન જે વિપક્ષના લોકો છે એમને હું ક્લિયર કરવા માંગુ છું કે અમે કે હું પોતે ક્યારેય બી વિપક્ષથી ચૂંટણી નહીં લડું, અપક્ષથી, યુ નો નોટ વિપક્ષ, અપક્ષથી હું ચૂંટણી નહીં લડીશ। આજે હું એક બિઝનેસ કરું છું, મારા જે પાર્ટનર્સ છે એ મેક્સિમમ લોકો ભાજપ સાથે ઘણા વખતથી જોડાયેલા છે, ઓદેદાર છે, મારા પોતે મારા પર્સનલ એટલા ઘણા બધા આજની તારીખમાં ફ્રેન્ડ્સ છે, યુ નો રિલેટિવ્સ છે, જે ઓલરેડી કોંગ્રેસ સાથે ઘણા વખતથી, યુ નો જે ઓલરેડી જોડાયેલા છે, ઇવન કોંગ્રેસના સિનિયર મિનિસ્ટર સાથે મારા સારા બધા સાથે સારા રિલેશન્સ છે। તો આજે જો મારે જો ચૂંટણી લડવાનું મન ક્યારે બી કરશે ને, તો હું બેસેલી જો મેઇન જો બે પાર્ટી છે આમાંથી જ હું એપ્લાય કરીશ। આપ લોકો કહો છો, મારા ઘણા લોકો સપોર્ટર, આપણા વિજયપુરના જેટલા વિસ્તારના જે લોકો મને સપોર્ટ કરે છે એ બધા કહે છે કે રમણભાઈ તમે લડજો ખરા, બેશક તમને ટિકિટ નહીં બી મળે પણ તમે લડજો ખરા, પણ મારી એવી કોઈ ગણતરી નથી। હું તમારા માધ્યમથી એકદમ ક્લિયર કરવા માંગુ છું કે જો હું ચૂંટણી લડીશ તો મેઇન પક્ષમાંથી જ લડીશ, હું ક્યારેય બી અપક્ષમાંથી ચૂંટણી નહીં લડીશ। તો બેઠક બોલી છે કાર્યક્રમમાં આજે સૌરાષ્ટ્રની બે બેઠકોની વાત કરીશું, જસદણ વિધાનસભા બેઠકની, જોઈએ કે આખરે શું બોલે છે જસદણ વિધાનસભા બેઠક। જસદણ થી વીટીવી ની ચૂંટણી યાત્રામાં હું પરાક્રમસિંહ જાડેજા આપનું સ્વાગત કરું છું। વિધાનસભા નંબર 72 જસદણ પંથકમાં આજે આપણે ચૂંટણી લક્ષી વાતો કરીશું। રાજકીય, સામાજિક અને આર્થિક ક્ષેત્રે જસદણ ક્ષેત્રનું ઘણું મહત્વ છે। આશરે 2,000-2,500 વર્ષ જૂના આ શહેરનું નામ ક્ષત્રિય વંશના રાજવી અષ્ટન પરથી પડ્યું હોવાની માન્યતા છે। જસદણ તો એક અતિ પુરાણિક ગામ છે, લગભગ 2,000-2,500 વર્ષ પૂર્વ જસદણની સ્થાપના થયેલી। મારું કુટુંબ અહીંયા 1660માં અહીંયા જસદણમાં આવીને વસેલું અને ખાચર વંશની હું 12મી પેઢી છું। રાજકોટથી 60 કિલોમીટર દૂર આવેલા જસદણ તાલુકામાં 105 ગામોનો સમાવેશ થાય છે। નવા સીમાંકન પ્રમાણે જસદણ બેઠકમાં જસદણ તાલુકાના ગામો ઉપરાંત ગોંડલ તાલુકાના બે ગામો દડવા હમીરપરા અને કરમલ કોટડાનો સમાવેશ થાય છે, તો સુરેન્દ્રનગર જિલ્લાના સાયલા તાલુકાનું એકમાત્ર ગામ ઓરી પણ જસદણ બેઠકમાં ઉમેરાયું છે। આ વિધાનસભા બેઠક પર કુલ મતદારો 1,94,383 છે, જેમાં પુરુષ મતદારો 1,03,440 છે, જ્યારે મહિલા મતદારો 90,943 છે, એટલે કે પુરુષો 53.21% અને મહિલા મતદારો 46.79% છે। જસદણ વિધાનસભા બેઠક એક એવી બેઠક રહી છે જ્યાં કોંગ્રેસને હંમેશા અપક્ષ ઉમેદવારોથી ટક્કર મળી છે।
1962 અને 1972 ની વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસના ઉમેદવારની જીત થઈ, પણ 1967, 1975, 1980 અને 1990 ની ચૂંટણીમાં અપક્ષ ઉમેદવારો જીત્યા છે. થી કોંગ્રેસના ઉમેદવાર કુંવરજી બાવળિયાની જીતની સફર શરૂ થઈ, જે ગત વિધાનસભા ચૂંટણી 2007 સુધી જારી રહી. સતત 17 વર્ષ સુધી કુંવરજી બાવળિયાનો આ બેઠક પર દબદબો રહ્યો. ની લોકસભાની ચૂંટણીમાં કુંવરજી બાવળિયા રાજકોટના સાંસદ તરીકે ચૂંટાયા અને બાદમાં જસદણ બેઠક પર પેટા ચૂંટણી યોજાઈ, જેમાં કોંગ્રેસે કુંવરજી બાવળિયાની પુત્રી ભાવના બાવળિયાને ટિકિટ આપી, જ્યારે ભાજપે યુવા નેતા ડોક્ટર ભરત બોઘરાને ટિકિટ આપી હતી. પેટા ચૂંટણીમાં પહેલી વખત ઇતિહાસ રચાયો. આઝાદી બાદ ભાજપે જસદણ બેઠક પર પહેલી વખત વિજય પ્રાપ્ત કર્યો. પેટા ચૂંટણીમાં કોંગ્રેસના ગઢને તોડી પાડવા માટે ભાજપે અહીં પરિવારવાદનો મુદ્દો ઉઠાવ્યો હતો. કેન્દ્રમાં વિદેશી અને જસદણમાં દેશી બાવળને ઉખેડી નાખવાના મુદ્દા સાથે ભાજપે અહીં પોતાની તમામ તાકાત લગાવી હતી. આખરે પરિણામ ભાજપ તરફી આવ્યું અને કોંગ્રેસનો આ ગઢ તૂટી પડ્યો. આ મુદ્દે કુંવરજી બાવળિયાની પુત્રી ભાવના બાવળિયાનું કહેવું છે કે ચૂંટણીમાં પરિવારવાદનો મુદ્દો ઉઠાવી ભાજપે ખોટો ફાયદો ઉઠાવ્યો હતો. કુંવરજીભાઈએ ભાજપ સરકાર હોવા છતાં એની સામે લડીને વિકાસના કામો જસદણ શહેર માટે કરેલા જ છે. તમામ પોતાના પૂરા પ્રયત્નથી જસદણમાં જેમ બને તેમ બધા સમાજને સાથે રાખીને વિકાસના કામો કરેલા છે. એમની હવેના પછીની ચૂંટણી આવે જ છે. એમની જેવી કામગીરી હશે, લોકો એને ચૂંટી કાઢશે, મત આપશે, તેમની કામગીરી હવે પછી દેખાશે. તે એમને તો કોમવાદ, જ્ઞાતિવાદ, ઝઘડાઓ બહુ શરૂ કર્યું છે, પણ હવે પછી મતદારો એમને ઓળખી લેશે કે સાચું શું છે, ખોટું શું છે. તમને ટિકિટ પાછી મળશે તો તમે શું કરશો? મારી ઈચ્છા ફરીથી વિધાનસભાની ચૂંટણી લડવાની તો નથી. રાજકોટ જિલ્લાના જસદણ તાલુકા વિશે એવું કહેવાય છે કે આ તાલુકો સમસ્યાઓનું ઘર છે. અહીં પીવાના પાણીથી લઈને રસ્તા અને સ્વાસ્થ્ય સેવાની માળખાગત સુવિધાઓનો અભાવ છે. ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારની દશા ઘણી ખરાબ છે. 1995 થી 2009 સુધી અહીં કોંગ્રેસનું શાસન હતું, જે દરમિયાન આયોજનના અભાવે આ વિસ્તારનો વિકાસ ન થયો તેવો આક્ષેપ લગાવનારા વર્તમાન ધારાસભ્ય ભરત બોઘરા એ પણ નિખાલસપણે સ્વીકારે છે કે હજુ પણ 20-25 એવા ગામડા છે જ્યાં પીવાના પાણીની સુવિધા ઉકેલી શકાય નથી. મારી દ્રષ્ટિએ આજે પણ જસદણ તાલુકાના 105 ગામમાંથી 20-25 ગામ એવા છે કે જ્યાં પીવાના પાણીની મુશ્કેલી આજે પણ છે. ભૂતકાળનું કોઈ આયોજન થયું નથી, એના પરિણામે આ પરિસ્થિતિ છે. આવનારા દિવસોમાં બધા ગામો માટેનું સેપરેટ આયોજનનું પણ પ્લાન અંદાજો તૈયાર થઈ ગયા છે, એટલે પીવાના પાણીની પણ ઘણા ગામો મુશ્કેલી છે. આજે પણ હજુ ઘણા એવા ગામો છે કે જ્યાં ગામને જોડતો અગત્યનો રસ્તો અને બાકી છે. આટલા વર્ષોની નિષ્ક્રિયતાના કારણે આ કામ બાકી છે. એમાં અમે મારી દ્રષ્ટિએ આખા ઓલ ઓવર તાલુકાના વિકાસની દ્રષ્ટિએ જોઈએ તો આ એક શરૂઆત થઈ છે. 20-25% સમસ્યાઓનો અંત આવ્યો છે. હજી 75% સમસ્યાઓનો અંત આવનારા 5 વર્ષમાં લાવવા માટેની અમારી આખી ટીમની તમન્ના છે. વર્ષોથી આ વિસ્તારમાં કોંગ્રેસનું શાસન હતું. જ્ઞાતિ જાતિના ભેદભાવ રાખીને એક કોમને બીજી કોમ સાથે ઘર્ષણ થાય એ પ્રકારની રાજનીતિ ચાલતી હતી. હું દાવા સાથે અને ચેલેન્જ સાથે કહું છું કે મેં ધારાસભ્ય બન્યા પછી આ વિસ્તારમાં, એમાં ખાસ કરીને ભડલી વિસ્તાર, સોમનાથ વિસ્તારમાં જે બે કોમો વચ્ચે ઘર્ષણ થતા એને 90% મેં ઘટાડી નાખ્યા છે. લોકોને સાચું શિક્ષણ મળે અને સારી સમજણ મળે એ પ્રકારના પ્રયત્નો થયા છે. અને છેલ્લા 2 વર્ષમાં ભૂતકાળના 17 વર્ષના શાસનની સરખામણીમાં ખૂબ ઓછા પોલીસ કેસો થયા છે. આ વિસ્તારમાં સુખ સમૃદ્ધિ વધી છે, લોકો શાંતિનો અહેસાસ કરે છે. શહેરની અંદર ઇલેક્ટ્રિક નગારા અને થ્રેસર ઉદ્યોગ વિકસ્યો છે. સ્થાનિક લોકોનું એવું કહેવું છે કે અહીંના લોકોની કોઠાસૂજ અને આવડતને લીધે આ ઉદ્યોગ દેશ વિદેશમાં પ્રખ્યાત છે. જો રાજકીય આગેવાનો આના માટે થોડુંક કરે તો હજી આ ઉદ્યોગ સફળતાના શિખરો સર કરે તેમ છે. આઝાદી વખતથી જસદણ તાલુકો અન્ય તાલુકાઓની તુલનાએ ઉપેક્ષિત રહ્યો છે. જસદણનો જે વિકાસ થયો છે તેમાં ખુદ લોકોનો ફાળો વધુ છે.
પોતાની કોઠા સૂઝને કારણે આજે જસદણ ઉદ્યોગોમાં અગ્રેસર છે. જસદણમાં હાલમાં અમારે ભૂગભરો ગટર યોજના જે છે, પાણીની બહુ મુશ્કેલી છે અમુક વિસ્તારમાં. એ બહુ જરૂરી છે, ખાસ કે માનો ચોમાસાનું પાણી, ગામનું ગટરનું પાણી, એનો નિકાલનો મોટા મોટો પ્રશ્ન છે, ભયાનક. એમ કે બે વર્ષથી અહીંના જસદણ સ્થાનિક રાજકારણીઓ જસદણની પબ્લિકને ચોકલેટોને જે ચિગમો આપે છે અને હજી કોઈ કામ નથી થયું, એના વિશે મારે કેવું છે. જસદણમાં અત્યારે તો આ જે થ્રેસર છે, મગફળી ફોલવાના મશીન છે, પછી ઇલેક્ટ્રિક આરતી જે મંદિરમાં અત્યારે આરતીના સમયે જે ઉપયોગમાં આવે છે, એ આરતીનો ઉદ્યોગ છે. એ બધો વિકાસ અત્યારે જસદણમાં જોઈએ તો અત્યારે બહુ મોટા પાયે અત્યારે ચાલે છે. શૈક્ષણિક ક્ષેત્રે પણ જસદણ તાલુકો અન્ય તાલુકાઓથી પાછળ છે. ગુજરાતની સ્થાપનાને 5 દાયકા વીત્યા છતાં આજે પણ જસદણમાં એક પણ સરકારી કોલેજ નથી. એસટી બસોની ફ્રીક્વન્સી જસદણ રાજકોટ જસદણ અમદાવાદ વચ્ચે પણ ઘણી જરૂરી છે. થોડી ફ્રીક્વન્સીઓ વધે પછી જે બે પુલો છે જસદણના, મારી દ્રષ્ટિએ એને પહોળા કરવા માટે ઘણા વર્ષોથી વાતો ચાલે છે અને ઘણા વચનો અપાઈ ગયા કે આ બજેટમાં આવી ગયો, આ બજેટમાં આવી ગયો, હજુ સુધી કંઈ થયું નથી. જસદણમાં આરોગ્યની દ્રષ્ટિએ અત્યારે પીએચ સિવા અમુક જે સ્પેશિયલ ડોક્ટર જોઈ છે, જે ગાયનેક છે, લેડીઝ ડોક્ટર છે, પેડિયાટ્રિશિયન છે, એની અત્યારે જગ્યા ખાલી છે. એક જનરલ સર્જનની જગ્યા ખાલી છે. વચ્ચે જનરલ સર્જન અને ગાયનેક આવેલા ત્યારે બહુ જસદણમાં સારું હતું. અત્યારે જસદણમાં આ ડોક્ટરની જગ્યા ખાલી છે અને 102 ગામડાનું આરોગ્ય માટે આ જસદણ એક ખાસ એક પીએચસી છે, એને થોડુંક અપગ્રેડ કરી અને થોડીક મોટી હોસ્પિટલ બનાવવાની જરૂર છે. વાત કરીએ જસદણ શહેરની માળખાગત સુવિધાઓની, તો શહેરમાં પ્રવેશતાની સાથે જ સાંકડો પુલ આવે છે, જેના કારણે વર્ષોથી ટ્રાફિકની સમસ્યા રહી છે. લોકોએ અનેક વખત આ મુદ્દે રજૂઆત કરી છે પણ પરિણામ કંઈ આવ્યું નથી. આમ તો શહેરમાં અન્ય કેટલાક સ્થાને પુલ બન્યા છે, પણ શહેરમાં પ્રવેશવાના આ મહત્વ સ્થળ પર સાંકડા પુલને કારણે કલાકો સુધી ટ્રાફિક જામ થાય છે અને લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડે છે. આ ઉપરાંત જસદણવાસીઓ રસ્તા, પાણી, ગંદકી સહિતની અનેક સમસ્યાઓથી પરેશાન છે. અને આ પુલ માટે અમે અનેક વાર રજૂઆત કરી છે, ટ્રાફિક જામ થાય છે, બે ખટારા સામસામા નીકળી નથી શકતા, છતાંય કોઈ અમે ધ્યાન દેતા નથી. અમે અનેક વાર રજૂઆત કરી, અમારું કોઈ સાંભળવા તૈયાર નથી. અને આવો પ્રશ્ન તો એના પોતાને કરવો જોઈએ. ટ્રાફિકનો ખાસ તકલીફ થાય છે, જયારે સિઝનમાં અહીંયા એટલો ટ્રાફિક રહેશે કે જામ થઈ જાય તો 1 કલાક સુધી 2 કલાક સુધી ટ્રાફિક જામ રહેશે, પણ કોઈ ધ્યાન દેવાવાળું છે જ નહીં અહીંયા. હવે આના માટે કંઈક જો રસ્તો થાય ને તો સારું કહે. અમારે અહીંયા રોડ, ગટર, રસ્તા રેગ્યુલર સાફ નથી થતા. 2-3 દિવસે સાફ થાય છે, કહીએ તો સફાઈ કામદારો બાજવા દોડે છે. પ્લસ જૂના બસ સ્ટેન્ડ થી માંડીને નવા બસ સ્ટેન્ડ સુધી રોડમાં હજી તાજો રોડ બન્યો છે 1 વર્ષ પહેલા, છતાં પણ ખાડા પડી ગયા છે. લોકો રાત્રે પડી જાય છે, વાહનોને નુકસાન થાય છે. તો આ રોડ રસ્તાનું શું થયું, શું નહીં, ક્યાં કેવી રીતે ગવર્મેન્ટે કર્યું કાંઈ ખ્યાલ આવતો નથી. તો આ અંગે યોગ્ય પગલાં લેવા ગવર્મેન્ટને તથા પાલિકાને જે કોઈ આવતું હોય આમાં એને એનો યોગ્ય નિકાલ કરવા વિનંતી કરીએ છીએ. જસદણ બેઠક પર પૂળી પટેલ મતદારોનું વર્ચસ્વ છે, તો સાથે કાઠી દરબાર અને ઓબીસીના મતદારો મોટા પ્રમાણમાં છે, જે ચૂંટણીમાં નિર્ણાયક સાબિત થાય છે. આજે જસદણે જે કંઈ પણ વિકાસ કર્યો છે તેમાં ખુદ જસદણવાસીઓનો મોટો ફાળો છે. ઉદ્યોગમાં જસદણના લોકોએ પોતાની મહેનતના આધારે હરણફાળ ભરી છે, પણ હજુ શિક્ષણ અને સ્વાસ્થ્યના ક્ષેત્રમાં પાછળ છે. આ ઉપરાંત અન્ય કેટલાક ક્ષેત્રમાં પણ જસદણ તાલુકો અન્ય તાલુકાની તુલનાએ પછાત છે. જસદણથી માત્ર 17 કિલોમીટર દૂર હિંગોળગઢ અભયારણ્ય છે, જે ભારતના એકમાત્ર એજ્યુકેશન સેન્ચ્યુરી તરીકે પ્રખ્યાત છે. અહીં નીલગાય, ચિંકારા, જરખ અને દીપડા જેવા પ્રાણીઓ છે. આ સ્થળને પ્રવાસન સ્થળ તરીકે વિકસાવવાથી જસદણને ફાયદો થઈ શકે છે, ત્યારે હંમેશની જેમ
चूंटणी में जे उम्मेदवार प्रत्ये लोकोने आशा बंधाशे तेने लोको चूंटी काढशे। सवाल फक्त एटलो ज छे के लोकोनी आशाओ परिपूर्ण थाय। જસદણનું પ્રતિનિધિત્વ કરતા નેતાઓની પહોંચ દિલ્હી સુધી છે, આમ છતાં જસદણમાં છેલ્લા 25 વર્ષથી રેલવે બંધ છે। આ બાબતે સ્થાનિક નેતાઓએ અનેક પ્રયાસો કર્યા છે। આવા તો જસદણ વિસ્તારમાં અનેક પ્રશ્નો છે, સાથે સાથે વિકાસ પણ થયેલો છે। આવનારા દિવસોમાં વિધાનસભામાં કોણ પ્રતિનિધિત્વ કરશે તેનું જસદણ વિસ્તારના મતદારો નક્કી કરશે। કેમેરામેન ઘનશ્યામ કાચા સાથે પરાક્રમસિંહ જાડેજા, વીટીવી જસદણ। જસદણ માં આપ ફર્યા ત્યાં સમસ્યાઓનું ઘર ત્યાં જોવા મળ્યું, મુખ્ય સમસ્યાઓ કઈ જોવા મળી? જનક, રાજકોટ સહિત સૌરાષ્ટ્રભરમાં એક મુખ્ય સમસ્યા આપને પણ ખબર છે કે પાણીની એક સમસ્યા છે। આ તાલુકામાં પણ મોટાભાગના ગામડાઓમાં પાણીની સમસ્યા છે। ખુદ વીટીવીની મુલાકાતમાં ધારાસભ્ય પણ કહે છે કે હજી 20-25 ગામો એવા છે કે ત્યાં પીવાનું પાણી મળતું નથી। એટલે આવનારા દિવસોમાં જે થાય તે, પણ અત્યારે જસદણના લોકોને પીવાનું પાણીની મુખ્ય સમસ્યા છે। આરોગ્યની સુવિધાઓનો અભાવ છે। રાજકોટ ત્યાંથી 60 કિલોમીટર દૂર થાય છે, ત્યારે નાની નાની જે આરોગ્ય માં જે પ્રોબ્લેમ્સ લોકોને થાય છે એના માટે રાજકોટ સિવિલ સુધી તાત્કાલિક દોડવું પડે છે। જસદણની જે સ્થાનિક હોસ્પિટલ છે, સિવિલ સ્થાનિક હોસ્પિટલ છે, તેમાં પૂરતા ડોક્ટરોનો સ્ટાફનો અભાવ છે, ડોક્ટરો નથી। આ સિવાય રોડ રસ્તાના પણ પ્રશ્નો છે, એ સિવાય જે સ્થાનિક ત્યાં પુલ છે એના પણ પ્રશ્નો છે। સરકારી કોલેજ છે એ છે જ નહીં, સરકારી કોલેજ નથી, બે ખાનગી કોલેજો છે। સરકારી કોલેજ 50,000ની વસ્તી છે, આમ જોઈએ તો 1,93,000ની વસ્તી છે, એમાં સરકારી કોલેજ જ આખા તાલુકામાં ક્યાંય નથી, એ પણ એક પ્રશ્ન જ ગણાવી શકાય। આવા તો અનેક પ્રશ્નો છે। એક ઉદ્યોગની વાત કરીએ તો રાજકોટ જિલ્લાના જે તમામ જે તાલુકાઓ છે, ગોંડલ ગણીએ, મોરબી ગણીએ, ધોરાજી ઉપલેટા ગણીએ, ત્યાં એક સ્થાનિક ઇન્ડસ્ટ્રીઝ છે, જીઆઈડીસી છે। જસદણમાં કોઈ એવી ઇન્ડસ્ટ્રીઝ, જીઆઈડીસી કોઈ એવી નથી કે જે સરકારના પ્રયાસોથી આવી હોય એવી કોઈ ઇન્ડસ્ટ્રીઝ નથી। એટલે કે રાજકોટના અન્ય તાલુકાઓનો જે વિકાસ થયો તેમાં જસદણનો વિકાસ થોડો પાછળ રહી ગયો। બિલકુલ લાલજી, એક પ્રશ્ન થાય કે ગુજરાતની ચૂંટણી શરૂ થયાના 6 મહિના પહેલા જ જ્ઞાતિઓના મેળાવડા શરૂ થઈ ગયા, જસદણમાં પણ તાજેતરમાં કોળી સમાજ દ્વારા એક સંમેલન યોજવામાં આવ્યું, આ સંમેલન કેટલું અસરકારક રહી શકે બંને પક્ષો માટે? જનક, કોળી સમાજનું સંમેલન હોય કે કોઈ પણ સમાજના સંમેલન હોય છે, જ્ઞાતિઓના ખાસ કરીને સંમેલન આપણે એને કહીએ, તો એ સંમેલનમાં જે સ્ટ્રેન્થ હોય છે, જે સંખ્યાબળ હોય છે, એના આધારે એક એનાલિસિસ થતું હોય છે કે ભાઈ જે તે આયોજકો જે છે એમાં સંખ્યા જોઈ અને પોરસાતા હોય છે કે ભાઈ આટલા લોકો અમે ભેગા કર્યા। કુંવરજી બાવળિયાએ હમણાં સંમેલન કર્યું, કુંવરજીભાઈએ જે સંમેલન કર્યું એમાં કોળી સમાજના જે અગ્રણી રાષ્ટ્રીય નેતૃત્વ હતું એનું, એમને પણ બોલાવ્યા હતા। કોંગ્રેસ પ્રેરિત સંમેલન હતું અને એમાં લગભગ 15,000 લોકો ભેગા થયા હતા। આ પ્રકારના સંમેલન કરી અને જે જ્ઞાતિ છે એને એક પક્ષ તરફ વાળવાની કોશિશ થતી હોય છે, એમાં ક્યાંક ને ક્યાંક એ સફળ પણ રહેતા હોય છે। થોડા સમયમાં મોદી પણ એ બેઠક ઉપર ત્યાં એક સંમેલન કરી રહ્યા છે, એ ચોક્કસ જ્ઞાતિ પૂરતું એ મર્યાદિત નથી, પરંતુ આ કોળી જ્ઞાતિનું જે સંમેલન છે અને એમાં જે સંખ્યાબળ છે અથવા તમે એ કહી શકો કે જે શક્તિ પ્રદર્શન છે, એ ચોક્કસપણે વિપક્ષને એટલે સામેવાળી પાર્ટીને અસર કરતું હોય છે। બિલકુલ પરાક્રમ, જસદણમાં જ્ઞાતિના આટાપાટા શું કહી રહ્યા છે, સીમાંકનનું ગણત અહીંયા શું કહી રહ્યું છે? જી, ખાસ કરીને જસદણમાં જે જ્ઞાતિની વાત છે તો સૌથી વધુ કોળી મતદારો છે, સૌથી વધારે, અને એ નિર્ણાયક છે। અત્યાર સુધી એવું કહેવાતું કે કોળી મતદારો છે એ કોંગ્રેસ તરફી વધારે મતદાન કરે છે, એવું એક જ્ઞાતિ લેવલે વાત કરીએ તો પટેલ અને કોળી એ બંને વચ્ચે ફાઇટ હોય છે, જે ભાજપ અને કોંગ્રેસ જે ઉમેદવારો જે પસંદગી કરે છે એ પણ તેના પરથી જ જ્ઞાતિના આધારે જ પસંદગી કરતા હોય છે। અને ભૂતકાળના આંકડાઓ પર પણ આપણે નજર કરીએ તો મોટાભાગે જ્ઞાતિ લેવલે જ વાત હોતી હોય છે। બિલકુલ લાલજી, કોળી પટેલનું પ્રભુત્વ અહીંયા જોવા મળે છે, તો કોળી પટેલની જે જ્ઞાતિ છે એ કેવા સમીકરણો અહીંયા રચી શકે છે? જનક, આપણે અગર ઇતિહાસ જોઈએ, રાજકીય ઇતિહાસ આ બેઠકનો, તો 1962 થી લગભગ 2007 સુધીમાં 13 વાર ચૂંટણી મતલબ જે યોજાઈ એમાં લગભગ 50%, એટલે 6 વખત કોળી ઉમેદવારો જીત્યા છે। એટલે એ બહુ સ્પષ્ટ છે કે કોળી ઉમેદવાર જે છે એ કોઈ પણ પક્ષ માટે મહત્વનો છે। અગાઉના સમયમાં હતું જ્યારે એક જે પક્ષ, કોઈ પણ પક્ષ હોય, એ જ્ઞાતિ આધારિત મતદાન નહોતું થતું,
પરંતુ ધીમે ધીમે ક્રમશઃ એક રાજકીય જાગૃતિ આવી કેટલીક જ્ઞાતિઓમાં, અને ત્યારબાદ એ પ્રકારના ઉમેદવાર પણ એ જ્ઞાતિના રાજકીય પક્ષોએ મૂકવા પડે છે. એટલે આપણે જોઈએ કે 1995 થી કુંવરજી બાવળિયા સતત જીતતા આવ્યા છે. 1990 માં પણ કુંવરજી બાવળિયા ઉભા હતા, પરંતુ એમને એ ભીખાલાલ બાંભણીયા સામે હારી ગયા હતા. એટલે આમ જોઈએ તો છેલ્લી ચાર ટર્મથી એ જીત્યા છે. અલબત્ત જે પેટા ચૂંટણી થઈ, કુંવરજીભાઈ એ બેઠક ખાલી કરી અને રાજકોટ ની સંસદની બેઠક ઉપર એ લડવા માટે ગયા, ત્યારે એમની દીકરી ભાવનાબેનને ઉભા રાખવામાં આવ્યા. અને બીજેપીએ ત્યાં ખાસ કરીને ભરત બોગરા જે છે એ કુંવરજીભાઈના જ એક માણસ હતા, એમનું જે ઇલેક્શનનું મેનેજમેન્ટ જે છે એમના સાથીદાર ગણાતા હતા, એમને ભાજપે ત્યાં ઉભા કર્યા. લાલજી એક અહીંયા રોકાઈ કે ગુજરાતની તમામ બેઠકો પર આપ જોવામાં આવે તો છેલ્લા 20 વર્ષમાં ભાજપનો ગ્રાફ ઉપર ચડ્યો છે. તમામ બેઠકો આપણે ઘણા સમયથી પ્રોગ્રામ કરી રહ્યા છે, બેઠકો તમામમાં ભાજપ 2-3 વાર જીત્યું હોય, સતત 4 વાર 5 વાર, પરંતુ આ બેઠક પર ભાજપ છેલ્લે આઝાદી બાદ 2009માં જીત્યું. એવા શું પરિબળો જોવા મળ્યા કે ભાજપ આ બેઠક પર જીતી શકતું નહોતું અને 2009માં જીત્યું? જનક 1990 થી લગભગ આપણે વાત કરી કે કુંવરજીભાઈ જીતતા આવે છે. કુંવરજીભાઈની છબી જે છે એ એક તો સ્વચ્છ છબી ધરાવે છે. કોળી સમાજમાં જે શિક્ષણનું પ્રમાણ જે છે એ પ્રમાણમાં એક એ વ્યક્તિનું એજ્યુકેશન જે છે એ એક અસર છે. એક નિખાલસ સ્વભાવ અને ઇઝી એપ્રોચેબલ એક નેતા છે, એના કારણે સ્વાભાવિક છે કે પ્રજાથી એમનું અંતર જે છે એ ક્યાંય વધ્યું નથી. બીજો મુદ્દો છે કે કુંવરજીભાઈ જે છે ત્યાં શૈક્ષણિક સંસ્થાઓ જે ચલાવે છે એ શૈક્ષણિક સંસ્થાઓનું એક નેટવર્ક છે, એના કારણે કોળી જ્ઞાતિમાં શિક્ષણનું પ્રમાણ વધ્યું છે. એટલે સ્વાભાવિકપણે જે કોળી સમાજ જે છે એ કુંવરજીભાઈને જે છે એ અગ્રણી તો છે જ, પરંતુ એમના તરફ એક માનની નજરે જુએ છે કુંવરજીભાઈને. એટલે એમના માટે જીતવું મુશ્કેલ તો હતું જ બીજેપી માટે, અને એટલા માટે જ અત્યાર સુધી ભાજપ આ બેઠક પર જીતી નહોતું શક્યું. પહેલી વખત ભાજપે આને એક ચેલેન્જ તરીકે સ્વીકારી અને એક વ્યૂહાત્મક રીતે કુંવરજીભાઈના માણસને જ એમને ઉભો કર્યો. કુંવરજીભાઈની સાથે ભરત બોગરા હતા, જે એ પટેલ જ્ઞાતિના હતા, પરંતુ એમનું ઇલેક્શનના મેનેજમેન્ટમાં સક્રિય હતા. ભરત બોગરાને ઉભા રાખ્યા જ્યારે કુંવરજીભાઈએ બેઠક ખાલી કરી. અને બીજું એક ભૂપત ડાભી કરીને જે બીજેપીમાંથી એક જે મોરચામાં હતા જે વ્યક્તિ, એને ભાજપે અપક્ષ તરીકે ઉભા રાખ્યા. એટલે લગભગ 10,000 વોટ જે છે એ ભૂપત ડાભી ને મળ્યા. એટલે જે કોળી મતો છે એનું વિભાજન કર્યું ભાજપે, અને ભરત બોગરાને જે છે પટેલના મતો જે છે એ મળ્યા છે. અને મહત્વની વાત એ છે કે આ જસદણ વિધાનસભાની બેઠકની જે ચૂંટણી છે એ પ્રતિષ્ઠાનો જંગ હતો, ત્યારે લગભગ મોટા ભાગના મંત્રીઓ જે છે એ દરેક ગામડે ગામડે ફરી અને ભાજપ માટે પ્રચાર કર્યો હતો. કાઠીના મતો જે હતા ત્યાં આઈકે જાડેજાને અને ભૂપેન્દ્રસિંહને જવાબદારી સોંપવામાં આવી હતી. પટેલ મત હતા ત્યાં, પટેલ સમાજના અગ્રણીઓ એટલે નરોત્તમ પટેલ અને એ મિનિસ્ટર જે છે એમને જવાબદારી સોંપવામાં આવી હતી. એક પ્રતિષ્ઠાના જંગ તરીકે વ્યૂહાત્મક રીતે અને પ્રચારની દ્રષ્ટિએ બંને મોરચે બીજેપીએ આ બેઠકને કોંગ્રેસને પરાસ્ત કર્યું કહી શકાય. તમામ પાસાઓ ભાજપે 2009માં લગાવ્યા. બિલકુલ પરાક્રમ, આ તમામ જે આપણે સમીકરણ જોયા તો એવું કહી શકાય કે જસદણ જે વાસીઓ છે ત્યાંના મતદારો છે એ લોકો પક્ષને મહત્વ આપતા નથી અને વ્યક્તિને મહત્વ આપે છે. જી, વ્યક્તિને મહત્વ આપે છે, ખાસ કરીને જ્ઞાતિને વધારે મહત્વ આપે છે. આ સીટ પર તમે જો જ્યારથી અમલમાં આવી ત્યારથી જ્ઞાતિના સમીકરણો બે વખત અપક્ષ પણ ચૂંટાઈ ગયા છે. ભાજપ અને કોંગ્રેસ ની હાર થઈ છે, અપક્ષ બે વખત ચૂંટાઈ ગયા છે. એટલે જ્ઞાતિ આધારિત વધારે મતદારો હોય છે અને અશિક્ષિત મતદારો છે. જી બિલકુલ, ખાસ કરીને શિક્ષણનો અભાવ છે આ વિસ્તારમાં જે છે, શિક્ષણનો બહુ જ ખૂબ જ અભાવ છે. ખાસ કરીને કોળી જ્ઞાતિમાં શિક્ષણનો અભાવ છે, જેના કારણે જે આગેવાન કે એમ આપણે કરવાનું એવું પણ એક જોવા મળે છે. બીજી તરફ એક કોળી અને પટેલ બંને જે જ્ઞાતિના ઉમેદવારો છે પોતાના જ્ઞાતિના ઉમેદવાર જીતે એવા પ્રયાસો કરતા હોય છે. બિલકુલ, ચોરી અને ચોટી એક ચર્ચા થઈ રહી છે કે સંભવિત એ વિસ્તારના ઉમેદવારો કોને, હવે તો ચાની કીટલી ઉપર પણ આ ચર્ચા થઈ રહી છે કે અમારા વિસ્તારનો સંભવિત ઉમેદવાર કોને કોને ટિકિટ મળશે. લાલજીભાઈ, જસદણમાં ભાજપમાં કોને ટિકિટ મળી શકે છે? સંભવિત ઉમેદવારનું આપણી પાસે જે યાદી છે, જે વાત થઈ છે, એમાં ભાજપમાં ભરત બોગરા જે છે સ્વાભાવિક નામ છે, કારણ કે આઝાદી બાદ પહેલી વખત ભાજપે આ બેઠક જીતી છે. એટલે ભરત બોગરાનું નામ સ્વાભાવિક છે કે એમાં એમને બદલવાની કોઈ વાત ન હોઈ શકે. અત્યારે સિટિંગ ધારાસભ્ય છે, એટલે એકમાત્ર નામ અત્યારે આ આપણી સામે છે બીજેપીમાં, એકમાત્ર નામ. કારણ કે સ્વાભાવિક છે કે ભરત બોગરાએ
જે બેઠક આટલા વર્ષોથી ભાજપ ક્યારેય પણ નથી જીતી શક્યું એને એક બેઠક જે છે બીજેપીને અપાવી છે ત્યારે એનો અત્યારે વિકલ્પ કોઈ નથી કોંગ્રેસમાં આ ઉપરાંત બીજા કયા કયા નામો છે કોંગ્રેસમાં જે આપણી સમક્ષ નામો છે કુંવરજીભાઈ બાવળિયા જે છે એ સંસદ સભ્ય તરીકે અત્યારે રાજકોટનું પ્રતિનિધિત્વ કરી રહ્યા છે તે ફરી વખત આ બેઠક ઉપર આવી શકે એક શક્યતા એ છે એમની દીકરી જે છે એમના બદલે આ વખતે કુંવરજીભાઈને ટિકિટ આપવામાં આવે બીજી એક વાત કરીએ તો કુંવરજીભાઈના સાથીદારો જે છે ભોળાભાઈ ગોહિલ કરીને છે તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ છે કોળી સમાજના અગ્રણી છે અને એ નિકટના સાથી છે ભોળાભાઈના અને જીસાભાઈ સોલંકી છે એ જસદણનો કોળી સમાજ જે છે એ તેના પ્રમુખ છે અને અગ્રણી વેપારી છે તે પણ કુંવરજીભાઈની સાથે મતલબ ઘણા સમયથી કામ કરી રહ્યા છે આ બંને ઉમેદવારોની નામ છે સૌરાષ્ટ્ર છે અને અહીંયા જીપીપીનું ફેક્ટર પણ અસર કરે છે ગુજરાત પરિવર્તન પાર્ટીમાંથી કોઈ નામ સામે આવ્યું છે ખરું જરાક એટલે એમાં પટેલ અથવા કોળી બિલકુલ એ ઉમેદવારો જે છે એને સ્વાભાવિક પસંદગી હશે એટલે પટેલ ઉમેદવારને જો કોઈને ટિકિટ આપવાનું નક્કી કરે છે જીપીપી તો ભીખાભાઈ બાંભણિયાનું નામ આવે છે કારણ કે અગાઉ એ ધારાસભ્ય રહી ચૂક્યા છે અપક્ષમાં હતા છતાં પણ જીત્યા હતા કોઈ પક્ષ સાથે જોડાયેલા નતા અને લીવો પટેલ સમાજના અગ્રણી છે બીજું નામ છે છગનભાઈ વાળા જે કોળી સમાજના અગ્રણી છે અને રાજકોટ નાગરિક બેંકના નિવૃત્ત કર્મચારી છે જોકે એમનું કોઈ પોલિટિકલ બેકગ્રાઉન્ડ નથી પરંતુ કહેવાય છે કે કેશુભાઈ એમને મળવા બોલાવ્યા હતા એમની સાથે વાતચીત થયેલી છે અને કોળી સમાજમાંથી કોઈને અગર ટિકિટ આપવાની વાત આવે તો છગનભાઈને આપી શકે છે બિલકુલ બીજા બે નામ છે મનસુખભાઈ રામાણીનું નામ છે એ લેઉવા પટેલ સમાજના અગ્રણી છે રાજકોટ શહેર ગુજરાત પરિવર્તન પાર્ટીના પ્રમુખ છે અને જસદણ તાલુકા ભાજપના પૂર્વ મહામંત્રી રહી ચૂક્યા છે એટલે સ્વાભાવિક છે કે કેશુભાઈની સાથે હોવાના કારણે ટૂંકમાં એમાં ટિકિટ આવી શકે ગોપાલભાઈ ટાડાણી જે છે એ સાથણ સાણથલી વિસ્તાર જે છે ત્યાંનો એ જિલ્લા પંચાયતના એ વિસ્તારમાં એમનું પ્રભુત્વ ખાસું છે અને લેઉવા પટેલ સમાજના એ અગ્રણી છે એટલે આ ચાર નામ આવી રહ્યા છે શિવસેનાના ઉમેદવારનું પણ નામ આવી રહ્યું છે ભરતભાઈ જાની કરીને ભારતભાઈ જાની જે જસદણ શિવસેનાના પ્રમુખ છે પરંતુ વ્યાપક રીતે જોઈએ તો આપણે ત્રણ કોંગ્રેસ ભાજપ ત્રિકોણીય જંગ સર્જાઈ શકે બિલકુલ પરાક્રમ ત્રિકોણીય જંગ અહીંયા સર્જાવાની શક્યતા છે ટૂંકમાં જવા માંગીશ કે ભાજપનો ઉમેદવાર ભરતભાઈ બુગરાએ એ લોકો ભાજપ ભરતભાઈને શુક્રવાર ટિકિટ આપી ટૂંકમાં જી આ સીટ ઉપર સીધું એક જ ઉમેદવાર ચર્ચામાં છે ભરતભાઈ બોગરા એનું ઘણા બધા કારણો છે ટૂંકમાં આપણે ચર્ચા કરીએ તો ભરતભાઈ જે છે એ પ્રથમ વખત ભાજપની સીટ મેળવી છે ભાજપમાં આઝાદી બાદ પ્રથમ વખત જે કુંવરજીભાઈને એવું કહેવાતું કે એક નાનો છોકરો ભરતભાઈની ઉંમર બહુ નાની છે કે મોટા પીઢ આગેવાન કુંવરજીભાઈને હરાવી જાય છે એક એ પણ કામ કરી જાય છે બીજું કે એમને એક જે ખરેખર એક સારું કામ કર્યું છે ત્યાં 66 કેવી સબસ્ટેશનનું જે કામ છે ખાસ કરીને ખેડૂતોનો જે પ્રશ્ન છે ખેડૂતોને જે વાડીમાં જે પાણીમાં વાળવા માટે જે જરૂર પડે લાઇટની એના માટે જે વર્ષોથી જે પ્રશ્ન હતો એ પ્રશ્નનો ઉકેલ બોગરા જે ધારાસભ્ય છે એમણે કર્યો છે આ સિવાય પટેલ સમાજના પણ એમને સારા એવા મત મળે બીજી જ્ઞાતિના પણ એમને મત મળે ભાજપનો અત્યારે જે વ્યૂ છે એ પ્રમાણે ભરતભાઈ બોગરાને ટિકિટ મળશે એટલે ઓછા સમયમાં કામ વધારે કરે છે કોંગ્રેસમાં કુંવરજી બાવળિયા સાંસદમાંથી હવે ધારાસભ્ય બનવા માંગે છે શું કરવા ટિકિટ કોંગ્રેસ જે એવી ચર્ચા છે જે કોંગ્રેસના અગ્રણીઓ છે એ પણ એવી ચર્ચા કરે છે કે કુંવરજીભાઈ બાવળિયા સંસદ સભ્ય છે પણ જૂના જે કહેવાય કે ચાર વખત ચૂંટાઈ આવ્યા છે અને કુંવરજીભાઈ બાવળિયા જો ઉભા રહે તો એમને સારા એવા મત મળે પોતાના સમાજના તો મળે એક સમાજના અગ્રણી છે સાથે સાથે આટલા વર્ષોથી ચૂંટાઈ આવે છે તમામ બીજી જ્ઞાતિઓમાં પણ પ્રભુત્વ છે લાલજીભાઈએ કીધું કે નાનામાં નાના માણસને તે મળે છે આવા ઘણા બધા કારણોને હિસાબે કુંવરજીભાઈ પણ જીતી શકે છે બિલકુલ આ ઉપરાંત પણ ગુજરાત પરિવર્તન પાર્ટીની થોડું વાત કરું કારણ કે અહીંયા અસર કરે છે છગન વાળાને શુક્રવાર જીપીપી પસંદ કરે જીપીપીમાં અત્યારે એક એવી સ્થાનિક લેવલે વાત છે કે જે કુંવરજીભાઈ બાવળિયા છે એવો પ્રયાસ કરી રહ્યા છે કે કોઈ પટેલને ટિકિટ મળે પટેલ ઉમેદવારને ટિકિટ મળે અને જે ભરતભાઈ બોગરા છે એવો પ્રયાસ કરી રહ્યા છે કે કોળી ઉમેદવારને ટિકિટ મળે એટલે સીધો ફાયદો થાય એવું એક ગણિત ત્યાં સ્થાનિક લેવલે ચર્ચામાં છે લોકોમાં ચર્ચામાં છે સ્થાનિક જે પત્રકારો છે એમાં પણ એક ચર્ચાનો મુદ્દો છે અને જે રાજકીય ધુરંધરો છે તેમાં પણ એક ચર્ચાનો વિષય છે બિલકુલ લાલજી ટૂંકમાં જવા માંગશે જસદણ વિધાનસભા બેઠક છે ત્રિપાંખીયો જંગ જોવા મળશે
ત્રણેય પક્ષો માટે આ બેઠક કેટલી મહત્વની બની રહી છે? સ્વાભાવિક છે કે જીપીપી નું જે ફેક્ટર છે સમગ્ર ગુજરાતમાં, એમાં ખાસ કરીને સૌરાષ્ટ્રમાં, બિલકુલ, તો સૌરાષ્ટ્રમાં જે બેઠકો જે છે એમાં ઘણી બધી જગ્યાએ જીપીપી ના ઉમેદવારો જે છે એ એટલા સક્ષમ નથી, એ ચોક્કસ છે કે એ જીતી નહીં શકે. આજ બેઠકની વાત કરીએ તો લગભગ 10-15 હજાર વોટ જે છે એ લેઉવા પટેલના એ જીપીપી અંકે કરી શકે છે અને ભાજપને હરાવી શકે છે. એટલે એ બહુ સ્વાભાવિક છે કે જીપીપી જીતી ન શકે પરંતુ હરાવી શકે ભાજપને. અને એના કારણે જેવી એક ચર્ચા છે સૂત્રોમાંથી કે ભરત બોગરા જે છે એ કેશુબાપાને પણ આ મુદ્દે મળી આવ્યા છે અને આજે ડેમેજ કંટ્રોલ માટેની કોશિશ જે છે એ એમના તરફથી થઈ રહી છે. એટલે એક ત્રિપાંખિયા જંગમાં જીપીપી જે ફેક્ટર છે એ નુકસાન કરશે એ વાત ચોક્કસ છે. ભાજપ માટે પ્રતિષ્ઠાનો જંગ પણ બનશે, બિલકુલ. તો દર્શક મિત્રો, બેઠક બોલે છે, અત્યારે વાત કરી જસદણ વિધાનસભા બેઠકની.